नमस्कार विद्यार्थी मित्रों, अड्डा 24/7 गुजरात ना डिजिटल प्लेटफॉर्म पर आप सर्वनु स्वागत छे। मित्रों, हाईकोर्ट पटावाड़ा परीक्षा 9-7 ना योजावानी छे एवं आपने एमनी पीडीएफ में ख्याल आव्यो हतो, बराबर। एमनी पीडीएफ में एमने माहिती आपने आपी थी कि 9मी तारीखे अमे परीक्षा योजशुं, पण एनी उपर एक लाइन आपेली हती कि संभवित 9-7 ना योजाशे, बराबर। ઉપરની લાઇનમાં એક માહિતી આપેલી હતી કે સંભવિત 9-7ના આ પરીક્ષાનું આયોજન થશે, તો શું છે સમગ્ર માહિતી, એના કોલ લેટર ક્યારે નીકળશે વગેરે પ્રશ્નો જે તમારા છે એની આપણે મારા દ્રષ્ટિકોણથી આપણે એની ચર્ચા કરવાના છીએ। તો ફટાફટ જો તમે હજી સુધી અડ્ડા 24/7 ગુજરાતની જે ડિજિટલ એપ્લિકેશન છે આ ડાઉનલોડ ના કરી હોય તો ફટાફટ ડાઉનલોડ કરી લો, પ્લે સ્ટોરની અંદર તમને એ ડાઉનલોડ કરી શકશો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો, બરાબર। એપ્લિકેશન શા માટે ડાઉનલોડ કરવી, તો કે સાહેબ જે તમારું ભાઈબંધ એક કામ કરે ને, તમારો મિત્ર જે પ્રમાણે કામ કરે ને, બસ એ પ્રમાણે આ એપ્લિકેશન કામ કરે છે। કોઈ નવી ભરતી આવે છે તો તમને અપડેટ આપે છે, કોઈ કોલ લેટર નીકળે છે તો તમને અપડેટ આપે છે, બરાબર। એ ઉપરાંત ડેલી તમે ક્વિઝ રમી શકો છો, સબ્જેક્ટ વાઇઝ ક્વિઝ ઉપલબ્ધ છે, ઘણા બધા એવા ફીચર્સ છે કે જે તમને બિલકુલ ફ્રીમાં આ એક એપ્લિકેશન ઉપર મળી રહ્યા છે। તો ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો। એ ઉપરાંત અડ્ડા 24/7 ગુજરાતની જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ડેલી સાંજે 5 વાગે મારા અહીંયા કને લેક્ચર હોય છે, બરાબર। એ ઉપરાંત અન્ય ફેકલ્ટી દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટમાં જે મદદરૂપ થાય ને એવા લેક્ચર જે છે એ આપણા પ્લેટફોર્મ ઉપર, એટલે કે અડ્ડા 24/7ના પ્લેટફોર્મ ઉપર લેવામાં આવે છે, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે, બરાબર। ગણિત અને રિઝનિંગની બિલકુલ ફ્રીમાં તમને એવી ટ્રીકો આપવામાં આવે છે જે તમને પરીક્ષાની અંદર ઉપયોગી થવાની છે, બરાબર। કરંટ અફેર્સના લેક્ચર હોય છે, ઇતિહાસ ભૂગોળના લેક્ચર હોય છે, બંધારણના લેક્ચર હોય છે, બરાબર, સામાન્ય વિજ્ઞાનના લેક્ચર હોય છે, ઘણા બધા એવા લેક્ચર છે જે તમને પરીક્ષાની અંદર મદદરૂપ થશે। અને યુટ્યુબ કન્ટેન્ટમાંથી સાહેબ ઘણું બધું આપણા લેક્ચરોમાંથી પૂછાયેલું છે, એના ભૂતકાળની અંદર ઘણા બધા દાખલા છે, તમે જોઈ શકો છો, બરાબર। કહેવત છે કે ચમત્કાર વગર નમસ્કાર નકામા છે, તો એ કોઈની જાહેરાતની જરૂરિયાત નથી। પેપર જુઓ, પેપર જોયા પછી વિડીયો લેક્ચર જુઓ એટલે ખબર પડે કે સાહેબે અહીંયા પ્રશ્ન આ કીધો હતો અને એમાંથી બેઠો બેઠો અહીંયા પૂછાયેલો છે, બરાબર। એમાં ક્યાંય વધારે પેલું છે નહીં કે છાતી ચીરીને રામ દેખાડવાની ક્યાંય જરૂરિયાત આવતી નથી। લેક્ચર જુઓ અથવા તો પેપર પેલું જુઓ અને પછી લેક્ચર જુઓ એટલે ખબર પડે કે સાહેબ એ અહીંયાથી આ પ્રશ્ન છે અને સાહેબે આ પ્રશ્ન અહીંયા કને કરાવેલો છે, ઓકે, જોઈ શકો છો। અને એમાં આપણા ગુજરાતીના તો સાહેબ બેઠે બેઠા લીધેલા છે, એ કિતાબ કી કરામત નામની સિરીઝ છે, કઈ કિતાબ કી કરામત નામની સિરીઝ છે, બરાબર। એમાંથી TAT 1 TAT S સેકન્ડરીનું જે પ્રિલિમ પરીક્ષાનું પેપર હતું ને એમાં બેઠે બેઠા પ્રશ્નો છે, TAT S મુખ્ય પરીક્ષાનું જે પેપર હતું એમાં જે વ્યાકરણનો પોર્શન હતો ને બેઠે બેઠા પ્રશ્નો એમાંથી લીધેલા છે, તમે જોઈ શકો છો, પ્રૂફ વગર કોઈ વાત જ ના હોય, બરાબર ને। તમે આ કિતાબ કી કરામત જે સિરીઝ છે એ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, ઓકે। ચાલો વાત કરીએ પટ્ટાવાળાના કોલ લેટર ક્યારે આવી શકે, બરાબર। આ લોકો પરીક્ષા નહીં આપી શકે, પેલા કોણ નહીં આપી શકે, બરાબર, એ પણ પ્રશ્ન હોય, ઓકે। અને જેમને કોલ લેટર માટે જે પેલા છે ને લાયક ઉમેદવારોનું એક લિસ્ટ આવ્યું છે, બરાબર, એની અંદર ઘણા વિદ્યાર્થીઓના નામ નથી, એવું કહેવાય છે કે 1,85,000 ફોર્મ ભરાણા હતા એવું અંદાજિત આપણો અંદાજ છે, બરાબર। 1,85,000 ફોર્મ ભરાણા હતા, અત્યારે લગભગ 1,98,980 જેવા વિદ્યાર્થીઓના નામ છે આ પીડીએફની અંદર, બરાબર। તો હવે પ્રશ્ન એવો છે કે સાહેબ ઘણા છોકરાઓનું નામ નથી તો એ લોકો શું કરી શકે, બરાબર, એની આપણે વાત કરવાના છીએ, ઓકે। તો કોલ લેટર ક્યારે નીકળશે, સૌથી મોટો પ્રશ્ન હોય તો કોલ લેટર સાહેબ ક્યારે નીકળશે, કારણ કે 4 કે 5 દિવસ બાકી છે, બરાબર। તો સૌથી પહેલા તો જો જ્યારે પરીક્ષાના ફોર્મ ભરાણા ને ત્યારે આપણને એક તારીખ આપવામાં આવી હતી કે 9/7/2023ના દિવસે અમે પરીક્ષા યોજશું, પણ ઉપરની લીટીમાં સાહેબ એક એવી પણ માહિતી આપેલી હતી કે યોજાનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ છે કેવો છે, સંભવિત છે, અનિવાર્ય સંજોગોના કિસ્સામાં નીચેના કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેરફાર કરી શકાશે, બરાબર। હવે જો હવે વાત એવી છે કે 9/7ના પરીક્ષાનું આયોજન છે, ક્યારે છે, 9/7/2023ના આયોજન છે, એટલે આજે આપણે જોવા જઈએ તો 4/7 થઈ, આજે આપણે 4/7ના આ લેક્ચર બનાવી રહ્યા છીએ, બરાબર। તો હવે જુઓ દિવસ 5 દિવસ રહ્યા, એટલે હવે આજે બપોર સુધી, આજે સાંજ સુધી અથવા તો કાલે એટલે કે 5મી તારીખ સુધી આ 2 દિવસમાં આપણને કોલ લેટરની માહિતી મળી જશે। 9/7 પરીક્ષા યોજાવાની છે તો આ 2 દિવસમાં મારા અંદાજ મુજબ 2 દિવસની અંદર આપણને કોલ લેટર અંગેની માહિતી મળી જવી જોઈએ, આજે બપોર અથવા સાંજ સુધી આવી જાય અથવા તો કાલે આવી જાય આ અંગેની માહિતી, બરાબર છે। કારણ કે મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ તો 10 દિવસ પહેલા કોલ લેટરની માહિતી આવી જતી હોય છે, પણ હવે એવું આપણે માનીને બેસીએ કે સાહેબ
પાંચ દિવસ પહેલા પણ આ માહિતી એ લોકો આપણને આપી દેશે એવું આપણે માનીએ, બરાબર? એટલે આજે આવે અથવા તો કાલે કોલ લેટર આવી, કોલ લેટર અંગેની માહિતી આવી જાય અથવા તો કોલ લેટર પણ સ્ટાર્ટ થઈ જાય એવું આપણને લાગી રહ્યું છે. ઓકે, હવે તમે જોયું હશે કે આસિસ્ટન્ટની જે પરીક્ષા કહી ને, આસિસ્ટન્ટની પરીક્ષામાં જ્યારે પેપર પૂરું થયું એના સાંજે જેની આન્સર કી રજૂ કરી દેવામાં આવી હતી, બરાબર? એટલે થોડું ઝડપી કામકાજ છે અને ખૂબ સારું કામકાજ છે. એટલે આમાં પણ એવું થઈ શકે ડાયરેક્ટ કોલ લેટર સ્ટાર્ટ થઈ જાય, બરાબર? એટલે આજે અથવા તો કાલે આપણને એ અંગે માહિતી મળી જશે કોલ લેટર ક્યારે સ્ટાર્ટ થાય અથવા તો કોલ લેટર પણ સ્ટાર્ટ થઈ જાય એવું લાગી રહ્યું છે, એવું અંદાજિત છે. ઓકે, ચલો તો હવે વાત કરીએ કે સાહેબ પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને પરીક્ષા આપવા મળી નથી, બરાબર? આ એનો અભ્યાસક્રમ છે, જોકે ઓલરેડી આપણે એની ચર્ચા કરી ગયા છે. હવે જે 2,85,000 વિદ્યાર્થીઓ અંદાજિત જેમને ફોર્મ ભર્યા હતા એમાંથી 1,98,000 વિદ્યાર્થીઓ, બરાબર, પ્લસ 1,98,000 પ્લસ વિદ્યાર્થીઓના નામ છે. તો હવે નામ નથી એ વિદ્યાર્થીનું શું? તો કે સાહેબ જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરીને એ લોકોના જ નામ નહીં હોય, બાકી તો બધાના નામ હશે, બરાબર? એટલે કે ઘણા વિદ્યાર્થીઓને એવું હતું કે એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, બરાબર, આ વિદ્યાર્થીઓને ફી નથી એવું એ લોકો માનતા હતા, પણ એવું ન હતું. આ વિદ્યાર્થીઓને 300 રૂપિયા ફી હતી, બરાબર, અને જે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ હતા એમને 600 રૂપિયા ફી હતી, બરાબર? એટલે જેમને ફી ભરી હશે એમનું નામ ઓલરેડી ત્યાં હશે જે લિસ્ટની અંદર, બરાબર? હવે એક વિદ્યાર્થી એવો થાય કે સાહેબ મેં ફી પણ ભરી છે, મેં ફોર્મ પણ વ્યવસ્થિત ભર્યું છે, છતાં પણ મારું નામ નથી, તો મારે શું કરવું, બરાબર? મેં ફી પણ ભરી છે, બરાબર, ફોર્મ પણ વ્યવસ્થિત ભરેલું છે, તો મારું નામ છતાં પણ નથી, તો મારે શું કરવું? તો સાહેબ, તો તમે છે ને ડાયરેક્ટ ત્યાં જે પટ્ટાવાળાની એચસી ઓજસ ઉપર જે એડ્રેસ આપેલું છે ને ત્યાં જઈને રૂબરૂ મળી શકો છો, કારણ કે ફોન નંબર જે આપેલો છે એ તો લાગતો નથી, બરાબર? ફોન નંબર જે આપેલો છે એ તો લાગતો નથી, એટલે ત્યાં જઈ અને તમે રૂબરૂ મળી શકો છો. ઓકે, ચલો, તો એ ઉપરાંત જો તમે અન્ય પરીક્ષાઓની તૈયારી કરવા માગો છો તો અન્ય પરીક્ષાઓ માટે ગુજરાત કા મહાપેક ઉપલબ્ધ છે, બરાબર? G597, કયો કોડ? G597, આ કોડનો તમે ઉપયોગ કરી અને જોડાઈ શકો છો આપણી સાથે, બરાબર, જે તમને આવનારી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બધી પરીક્ષાઓ માટે મદદરૂપ થશે. ઓકે, તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક પણ અવશ્ય કરજો, અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. મળીએ નવા સેશનમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.